સાત જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના જન્મદિવસે એક પછી એક હત્યાની ઘટના સામે આવી હતી જેમાં સુરતના લિંબાયતના યુવાનની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના પગલે સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ સાત જાન્યુઆરીએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીનો જન્મદિવસ હતો અને તેઓ સુરતમાં પોતાના જન્મદિવસના કાર્યક્રમમાં વ્યસ્ત હતા તે સમયે એક પછી એક હત્યાની ઘટના સામે આવતા ચર્ચા મચી જવા પામી હતી સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા યુવકની તેના જ ઘરની નજીકની પસાર થતા સમયે દશરથ નામના એક વ્યક્તિએ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણકારી મળતા લિંબાયત પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ આ મામલે તપાસ શરૂ કરી હતી જ્યાં પોલીસને માહિતી મળી હતી કે બનાવને મિતેશ પાર્ટીની હત્યા દશરથ નામના યુવકે કરી હતી તો કે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેની પૂછપરછ શરૂ કરતા દશરથ અને મિતેશને ગણપતિ સમયે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી મેં ઝઘડો ચાલી રહ્યો હતો તે દરમિયાન મિતેશ તેના બાળકો સાથે તેના ઘર પાસેથી પસાર થતો હતો તે સમયે દશરથ ત્યાંથી પસાર થતા મિતેશે તેની સાથે ઝઘડો શરૂ કરી દીધો જેને લઈ દશરથે આવેશમાં આવી જઈ નજીકમાં આવેલ મિત્ર મનોજ પાટીની દુકાને રાખેલી ચપ્પુ લાવી મિતેશના પગમાં મારી દીધું જેને લઈ તેને ગંભીર ઈજા થઈ અને મિતેશને તેનો પરિવાર સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા બાદ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું

જ્યારે સંતોષ વિરુદ્ધ લિંબાયતમાં એક ગુનો દાખલ થયો છે પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે